રાજ્યભરમાં સરકારે 23 નવેમ્બરથી શાળાઓમાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ કરવાની ઘોષણા કરી હતી, પરંતુ મહાનગરોમાં દિવાળી પછી વધેલા કોરોના સંક્રમણને પગલે આ નિર્ણય પાછો ખેંચવો પડે તેવી સ્થિતિ છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સમગ્ર મુદ્દે પત્રકાર પરિષદ યોજી સરકાર અંતિમ નિર્ણય કરતા પહેલા તમામ પાસાઓ વિશે વિચારતી હોવાનું જણાવ્યું હતું. દરમિયાન અમદાવાદમાં આવતીકાલથી 9 વાગ્યાથી સવારના 6 સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે, ત્યારે રાત્રે કરફ્યુ અને સવારે શાળાઓ ખુલે એ વાતને લઈ વાલીઓમાં ચિંતા અને આક્રોશ છે. 23 નવેમ્બરે શાળા બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે, જેને વાલી મંડળ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. સમગ્ર સ્થિતિ જોતા સરકારે પોતાનો નિર્ણય બદલવો પડે તેવી સંભાવના છે. દિવાળી પૂર્વે જ જામનગર શહેર ભાજપ પ્રમુખ પદે ડોક્ટર વિમલભાઈ કગથરા તથા જિલ્લા પ્રમુખ પદે રમેશભાઈ મુંગરાની નિમણૂક થઈ હતી. આજે લાભ પાંચમના શુકનવંતા દિવસે શહેર ભાજપ પ્રમુખનો પદગ્રહણ સમારંભ યોજાયો હતો. પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચાએ વિધિવત રીતે પ્રમુખપદની જવાબદારીઓ ડોક્ટર વિમલભાઈ કગથરાને સુપ્રત કરી હતી. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી આરસી ફળદુ, રાષ્ટ્રીય સફાઈ આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલા તથા મેયર હસમુખભાઈ જેઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં કોરોનાના 11 દર્દીઓના મૃત્યુ થયા છે તથા છેલ્લા 5 દિવસમાં નવા 118 કેસ સામે આવ્યા છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 18 કેસ સહિત જિલ્લામાં કુલ 34 કેસ નોંધાયા છે.